નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષયમાં બારમું ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ એનું સ્વાધ્યાપૂર્તિનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો ચાર્ટને સમજવો બહુ જરૂરી છે એકદમ ઇઝી હોય છે એટલે સમજી વિચારીને વિડિયો ભરજો ઉતાવળમાં કોઈ ભરતા નહીં અને કેવો લાગ્યો એનું મને કોમેન્ટ જરૂરથી કરજો પહેલું સુમને પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા ગમતા પ્રાણીઓનો એક ચાર્ટ નીચે મુજબ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સંગ્રહાલય એટલે એમાં જુદા જુદા પ્રાણીઓ હોય તેમાં આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા લખો તથા નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અહીં હાથી આપેલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે સંખ્યા કેટલી છે સાત આવૃત્તિ ચિહ્નો તો જુઓ આ રીતે દોરેલું છે તમે જુઓ આ એક પછી ઊભું બે આ ત્રણ આ ચાર અને આ પાંચ પછી આ છ અને આ સાત થઈ ગયા એ રીતે આપણે બીજા દોરવાના છે અહીં જુઓ તો એક બે ત્રણ ચાર અને પાંચ છે વાઘ તો અહીં આપણે લખી દઈએ પાંચ લખી દઈએ ઓકે હવે અહીં પાંચ લખેલા છે તો આપણે બોક્સ બનાવવાનું છે તો જોવા પાંચનું બોક્સ બનાવી દઈએ તમે જુઓ આ પાંચનું જો એક બે ત્રણ ચાર અને વચ્ચે આડી લીટી એટલે પાંચ ચલો આવું આ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો વિદ્યાર્થી મિત્રો કેટલા છે પ્રાણીઓ હરણ જમણ લાગે જોઈએ દસ અગિયાર ને બાર તો એ આ અગિયારના બાર બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે ઓધરા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ ના એટલે અઢાર છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આવું આ આપણે અઢાર દોરવાના હોય તો જુઓ આ એક બોક્સ દોર્યું આ બીજું જે વચમાં લીટી દોરવાનું બાકી છો વિદ્યાર્થી મિત્રો એટલે જો આ પોચ આ દસ અને આ પંદર છે આવું કેટલા છે અઢાર છે તો પંદર પછી સોળ આ સત્તર અને આ અઢાર વિદ્યાર્થી મિત્રો ભરવાનું એકલું મહત્વ નથી પણ તમે સમજી વિચારીને ભરો એ મહત્વ છે એટલે મારો વિડીયો છેલ્લે સુધી જોજો તો દરેક પ્રશ્ન આ રીતે તમને સમજાય આગળ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સસલા છ છે તો આપણે ચલો પેલા પાંચનું બોક્સ દોરી દઈએ તો એ આ પાંચ અને છ છે તો એક લીટી મારી દઈએ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાના છે હવે એના આધારે પ્રશ્નોના જવાબ છે કુલ કેટલા પ્રાણીઓ છે તો આપણે અહીં ગણીએ તો સાત વત્તા પાંચ એટલે સાતના પાંચ બાર બારને બાર ચોવીસ હવે ચોવીસમાં વિદ્યાર્થી મિત્રો અઢાર ઉમેરવાના છે તો ચોવીસ એટલે ચોત્રીસ અને બેતાલીસ થશે બેતાલીસ ને છ બેતાલીસ એટલે અડતાલીસ થશે તો અહીં કેટલો જવાબ આવશે કુલ પ્રાણીઓ અડતાલીસ આવશે આ રીતે તમારે ગણવાનું છે કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે તો તમે જુઓ તો સૌથી વધુ તો છે રે અહીં લખી દઈએ ચલો ત્રીજો કયા પ્રાણીઓની સંખ્યા સૌથી ઓછી છે તો તમે જુઓ તો પાંચ પ્રાણીઓ વાઘ આપેલા છે બરાબર રે તો અહીં વાઘ લખી દઈએ પછી સસલા કરતો વોદરા કેટલા ગણા વધારે છે એવું સસલા છ છે કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી તેનો ચાર્ટ નીચે મુજબ બનાવ્યો છે તેમાં સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો પેલા તો આ સંખ્યા લખીને પછી જવાબ આપવાના જુઓ એક બે ત્રણ ચાર એટલે ચોક વીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો સાયકલ 23 થઈ પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ પંચો ત્રીસ થશે સ્કૂટર ત્રીસ થયો એક બે ત્રણ એટલે પોત્તરી પંદર અને એક લીટું એટલે સોળ પછી આ બંને બોક્સ એટલે પોતને પોચ દસ થશે હવે અહીં વચ્ચે લીટું નથી એટલે એક બે ત્રણ ચાર થશે એટલે અહીં ઝીરો ચાર બરાબર પછી પોતને પોત દસ અગિયાર બાર થશે તો આવું શું કે છે નિમાય કુલ કેટલા વાહનો જોયા તો અહીં આપણે સરવારો મારીએ જુઓ ત્રણ ને છ એટલે છ સાત આઠ નવ નવ ને ચાર નવ દસ અગિયાર બાર ચૌદ પંદર નો પહોંચડો વધી એક અને બે ત્રણ ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ તો ટોટલ કેટલો થશે પંચોણું જેવો થયો બરાબર તો નિમાય કુલ કેટલા વાહનો જોયા તો અહીંયા કેટલા લખીશું પંચોણું પછી તેણે સૌથી વધુ કયા વાહનો જોયા તો વિદ્યાર્થી મિત્રો તમે સૌથી વધુ ત્રીસ છે કયા છે સ્કૂટર તો અહીં આપણે સ્કૂટર લખી દઈએ પછી શું કહે છે તેણે સૌથી ઓછા વાહન કયા જોયા તો સૌથી ઓછા કયા છે આ ટ્રક છે તો આપણે શું લખીશું ટ્રક છે પછી કયા વાહનોની સંખ્યા પંદર કરતો વધુ છે તો જો પંદર કરતો વધુ એક તો સાયકલ છે તો અહીં હું સાયકલ લખું એક જો ને હું પેલા બોલી જ જાઉં નકવાર લાગશે સાયકલ છે પછી સ્કૂટર છે રિક્ષા છે બસ પેલા નીચેનો ત્રણ નહીં આવે તો સાયકલ સ્કૂટર અને રિક્ષા એટલું લખી દઉં સાયકલ પછી સ્કૂટર પછી રિક્ષા ચલો આગળ જોઈએ સ્કૂટરની સંખ્યા બસ કરતો કેટલા ગણી વધુ છે ચલો બસ કેટલી છે બસ દસ છે અને સ્કૂટર ત્રીસ છે દસ તરી ત્રીસ એટલે ત્રણ ગણી થાય ટ્રકની સંખ્યા રિક્ષામાં રિક્ષા કરતો કેટલામાં ભાગની છે તો ટ્રક ચોજે ટ્રક છે ચાર અને રિક્ષા કીધું છે તો રિક્ષા સોળ એટલે ચાર ચોક સોળ એટલે ચોથા ભાગની થાય તો અહીં લખીશું ચોથા ભાગની કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત બે છે તો તમે જુઓ તો નજીક હોવા જો તમે અહીં જુઓ તો આ બસ દસ છે અને આ કાર બાર છે એટલે દસમાંથી બે બારમાંથી દસ જો એટલે બે વધુ તો જવાબ શું આવે બસ અને કાર આવશે તો અહીં લખી દઉં બસ અને કાર બરાબર વિદ્યાર્થી મિત્રો કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત સાત છે તો તમે જુઓ તો અહીં નજીક જો આ સ્કૂટર અને સાયકલ ત્રીસ માંથી સાત લખી દઈએ સાયકલ અને સ્કૂટર સાયકલ અને સ્કૂટર વિદ્યાર્થી મિત્રો વિડિયો કેવો લાગ્યો એની મને કોમેન્ટ જરૂરથી કરજો બરાબર અને કંઈક સુધારવા જેવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો ઓકે ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ શિક્ષકે તેના વર્ગના વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ તેમના માતા પિતાને ઘરના કોઈ કામમાં મદદ કરે છે તેમાં સૌથી વધુ ગમતું કામ કયું છે તેના આધારે નીચે મુજબ ચાર્ટ બનાવો આ વિગતને આધારે પ્રશ્નોના જવાબ લખો તો ઘરનું ગમતું કામ અને સંખ્યા બજાર જવું તો વીસ જણને ગમ્યું રૂમમાં જે વિદ્યાર્થીઓ હોય એમને જવાબ આપેલો છે બરાબર ખાવાનું બનાવું દસ વાસણ ધોવા પાંચ કપડાં ધોવા બે ઘરની સફાઈ ત્રણ તો કયું કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે તો વીસ એટલે બજાર જવું બરાબર તો અહીં જવાબ શું લખીશું બજાર જવું પછી કયું કામ વિદ્યાર્થીને સૌથી ઓછું ગમે છે તો બે નંબરમાં કપડા ધોવા પછી ત્રીજો પ્રશ્ન છે ઉપરોક્ત વિગતને આધારે બનાવેલા ચાર્ટમાં નીચે મુજબ દર્શાવો આ વિદ્યાર્થી મિત્રો પાયચાટ છે એમાં લખવાનું છે તો આપણે આના આધારે લખવાનું છે બજાર જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓને એ બતાવવાના ખાવાનું તો આપણે અહીં જોઈએ તો કેવું આપેલું છે જો બજાર જવાનું કીધું છે ખાવાનું કીધું છે બજાર જવાનું ગમતું હોય ખાવાનું ગમતું હોય વાસણ ધોવાનું ગમતું હોય અને ઘરની સફાઈ કરવાનું ગમતું હોય તો કયા કયા આવી ગયો તો બજાર જવાનું એટલે આઈ જશે ખાવાનું તો આઈ જશે વાસણ ધોવાનું તો આઈ જશે અને ઘરની સફાઈ કરવાનું તો આઈ જશે બરાબર આટલા વિદ્યાર્થી મિત્રો આવશે આ ચાર વસ્તુ અને અહીં તો રહી ગયું છે ને લખવાનું ભાઈ અહીં જો બોક્સ એક બે ત્રણ ચાર પાંચ આપેલો છે અને અહીં ચાર આપણે પણ બધું જ બતાવી દઈશું ચલો હો આવું શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો કેટલું થાય છે આ વીસ આ વીસ થાય છે આ દસ ને પોંચ પંદર પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ તો આ વીસ અને આમનોય વીસ છે એટલે વીસ ભાગ છે બજાર જવું તો આ મોટો છે એ શું આવશે બજાર જવું આવો બજાર જવું હવે આ આખું વીસ થી તો દસમા ભાગનું કયું છે તો દસમો ખાવાનું બનાવું તો આ જે દસ થશે એટલે ખાવાનું બનાવવું બરાબર પછી વાસણ ધોવા આવશે તો આ જે બોક્સ છે વાસણ ધોવા થોડા અક્ષર નાના વાસણ ધોવા પછી ઘરની સફાઈ તો આ જે થોડું મોટું છે ઘરની સફાઈ ઘરની સફાઈ અને પછી શું છે કપડા ધોવા તો અહીં કપડા ધોવા ઓકે આપણે પાંચે પાંચ વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે ખાવાનું બનાવવું બજાર જવું ઘરની સફાઈ કપડાં ધોવાનું વાસણ ધોવા ચલો આપણે આગળ જોઈએ અહીં ઓપ્શન એમને એક વધારાનો આપવો જોઈતો તો પણ આપેલો નથી ચોથું નીચે એક વર્ખંડના વિદ્યાર્થીઓને ગમતી વિવિધ રમતોની વિગત પાઇચાટમાં દર્શાવેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તમે જુઓ તો સૌથી મોટું બોક્સ કોનું છે ક્રિકેટનું છે બરાબર અહીં તમે જુઓ તો અહીં કઈ વધુ ગમે છે ક્રિકેટ કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો સૌથી નાનું બોક્સ કોણું છે અહીં જુઓ તો કબડ્ડીનું છે તો અહીં કબડ્ડી લખી દઉં વિદ્યાર્થીઓનો રમતનો પસંદગી ક્રમ ઉતરતા ક્રમમાં લખો એટલે ઉતરતા એટલે સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો ગમતું હોય એ લખાય તો સૌથી વધુ ક્રિકેટ ગમે છે તમે જુઓ ક્રિકેટનું ખાનું મોટું છે પછી તમે જુઓ તો ક્રિકેટ પછી કયું મોટું છે હોકીનું મોટું છે તો હોકી લખી દઈએ પછી જુઓ તો ફૂટબોલ મોટું છે તો પછી ફૂટબોલ આવશે પછી ટેનિસ આવશે છેલ્લે શું આવશે વિદ્યાર્થી મિત્રો કબડ્ડી આવશે શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ક્રિકેટ અને ટેનિસ પસંદ છે હા કે ના તો તમે જુઓ ક્રિકેટ અને ટેનિસ આખી લીટી આવી જાય છે બરાબર તો અડધા વિદ્યાર્થીઓ થઈ ગયા તો જવાબ કેવો આવશે હા આવશે શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓ ફૂટબોલ હોકી અને કબડ્ડી પસંદ કરે છે તો ફૂટબોલ હોકી અને કબડ્ડી તો એ જો તમે આટલો ભાગ આવી જાય છે તો એમાં જવાબ શું આવશે હા આવી જશે શું કંઈ બે રમતો પસંદ કરતા વિદ્યાર્થીઓ સરખા છે તો તમે જુઓ તો આ ફૂટબોલ અને ટેનિસ બંને કેવા છે સરખા અંદર જગ્યાઓ તો અહીં લખીએ ફૂટબોલ અને ટેનિસ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો એમ એનું કોમેન્ટ જરૂરથી કરતા રહે ચલો આપણે આગળ જોઈએ પછી પાંચમો પ્રશ્ન આપેલો છે નીચે સો વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે તેના પરથી પાઇચાર્ટ તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ આપો એ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે પ્રશ્નોના જવાબ લખી દો પછી હું તમને પાઇચાર્ટ બનાવું તો કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તો જુઓ પચાસ વિદ્યાર્થીઓના સૌથી વધુ છે પચાસ કેરી છે તો અહીં શું આવશે પહેલાંમાં જવાબ કેરી લખી દો પછી કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો પાંચ ચીકું છે તો અહીં આપણે લખી દઈએ ચીકું ચીકું કરતો કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા પચીસ નારંગી કરતો કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓ હું નારંગી કરતો કેરી તો આ નારંગી અને કેરી એટલે તો આ દસ અને પચાસ એટલે દસ પંચો પચાસ એટલે પોચ આવશે બરાબર પાછી તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું લખી દઈશું પાંચ ચોથામાં આવશે ચલો આગળ સફળજન કરતા સફરજન કરતાં ચીકુ પસંદ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે સફરજન દસ છે અને ચીકુ પાંચ છે એટલે બીજા ભાગની થાય વિદ્યાર્થી મિત્રો બીજો અથવા અડધો ભાગ બરાબર આ પૂરું થઈ ગયું હવે આપણે આલે કઈ દોરવાનું છે પાઇચાર્ટ કહેવાય એને હું તમને દૂરથી શીખવાડું એકદમ જો કેટલા ખોનો પાડવાનો એક બે ત્રણ ચાર પાંચ ખોનો છે બરાબર એ તૈયાર કરવાનું આપણા મગજમાં એ હોવું જોવો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે સો તો સો માંથી પચાસ તો કેરીમાં જ છે એટલે આપણે વચ્ચો છે તો એક વચ્ચો ટપકું કરી દેવાનું આ કેન્દ્ર અને એ વચ્ચે લીટી દોરી દેવાની પહેલી આ લાઈવ સમજાવવાનો મતલબ એ છે કે તમે સમજો ત્યાં કેરી લખી દો અને કેટલા છે વિદ્યાર્થીઓ પચાસ ઓકે આ પૂરું થઈ ગયું આપણું હવે એના અડધા પચીસ તો એ અડધો વચ્ચો પટ્ટો દોડી દઈએ તો આટલા ભાગમાં શું આવશે જો એક આઈ ગયું પચાસ આવી ગયું પછી કેળું આવી ગયું કેળું પચીસ છે તો આપણે લખી દઈએ કેળું એ કેટલા છે પચીસ એટલે એ પતી ગયું આવું જુઓ બાકીનું જે આ બોક્સ હતું એમાં સફરજન નારંગી અને ચીકું તો આના ત્રણ ભાગ કરવાના એમાં દસ દસ એ આવશે એટલે બે ભાગ સરખા આવતો જો એ આટલા લઈ લઈએ આપણે બરાબર આટલું વચમો થાય એટલે આટલા આટલા લઈએ દસ પછી બીજો એટલો લઈએ ચલો આ જે ભાગ રહ્યો બરાબર એક સફરજન આવશે તો અહીં લખી દઉં સફરજન છેલ્લા જણ છે દસ પછી નારંગી આવશે એક કેટલા છે દસ જણ છે અને પછી ચીકુ પાંચ આવશે આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને દોરવાનું તો ભવિષ્યમાં આ નહીં કોઈ પણ બીજો આલેખ પૂછાય તમને હંમેશા આવડશે ચલો છઠ્ઠો જોઈએ નીચે સોનુંની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે તેના આધારે પાયચાટમાં દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો દિનચર્યા એટલે શું પહેલાં તમને ખબર ખબરો જુઓ તો આખો દિવસ આપણે જે પ્રવૃત્તિ કરીએ કામ કરીએ એની વાત હોય એને દિનચર્યા કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સોનું છે એ રવિવારે શું કરે છે તો આઠ કલાક સૂએ છે ચાર કલાક અભ્યાસ કર ત્રણ કલાક મિત્રો સાથે રમે ત્રણ કલાક દૈનિક ક્રિયાઓ કરે ખાવાનું નાવાનું તૈયાર થવાનું છ કલાક માતા પિતા સાથે સમય પસાર કરે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે દિવસના ચોવીસ કલાક હોય એટલે એક એમણે આપી લીધેલું છે કયું આ આપેલું છે જુઓ આઠ ભાગ્યા ચોવીસ બરાબર એટલે ચોવીસ કલાક હોય ને આઠ ભાગ્યા બરાબર આઠ તરી ચોવી એક ભાગ્યા ત્રણ સૂએ છે હવે વિદ્યાર્થી મિત્રો આ બતાવવાનું છે ચાર કલાક અભ્યાસ કરે હવે ચાર કલાક કયો આવશે તો અહીં આવશે તો અહીં આપણે લખીશું ચાર ભાગ્યા ચોવીસ છેદુરા ચાર છો ઉપર એક નીચે છ એમાં શું આવશે અભ્યાસ કરે તો અહીં લખી દેવાનું અભ્યાસ કરે પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ બંને ત્રણ ત્રણ કલાક છે તો બંને બોક્સ સરખો હોવા જોવું તો આ બંને બોક્સ શું છે સરખો છે તો મિત્રો સાથે રમે અહીં લખી દઉં મિત્રો સાથે રમે તો ત્રણ ભાગ્યા ચોવીસ એટલે ત્રણ અઠ્ઠો ચોવીસ એટલે એક ભાગ્યા આઠ તો અહીંયા આવશે ત્રણ ભાગ્યા ચોવીસ એ ત્રણ એક ભાગ્યા આ શું દૈનિક ક્રિયાઓ કરે અહીં લખી દઉં દૈનિક ક્રિયાઓ કરે એટલે આપણ પતિ જો છ કલાક વધ્યા તો અહીં આવશે એ કેટલા આવશે છ ભાગ્યા ચોવીસ એટલે છ ચોક ચોવીસ એટલે એક ભાગ્યા ચાર એ શું આવશે માતા પિતા સાથે સમય પસાર કરે તો અહીં લખી દઈએ માતા પિતા સાથે સમય પસાર કરે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સમજી વિચારીને પૂરશો તો ક્યારેય તમને પરીક્ષામાં પણ કોઈપણ પણ જાતની તકલીફ થશે નહીં એકદમ તમે ઈજી પૂરી જશો અને જો કોપી મારી છે તો પરીક્ષામાં ખ્યાલ આવશે નહીં એટલે ક્યારેય કોપી મારવી નહીં સમજી વિચારીને પૂરું પછી આગળ જોઈએ નીચે એક વર્ગખંડના બત્રીસ વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગત આપેલી છે તેના આધારે પાઇચાર્ટ તૈયાર કરો તો આઠ લાલજન પસંદ છે ચાર વાદળીજન સોળ લીલો બે જન પીળો એક જનને કાળો અને એક જન સફેદ પસંદ છે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે બત્રીસ છે એટલે પહેલા આપણે સોળ વિદ્યાર્થીનું લેવાનું તો તમે જુઓ તો સોળ વિદ્યાર્થીનો લીલો કલર આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો આવું આપણે આગળ જોવાનું અહીં હું તમને દોરતો જમ આવું સોળ છે તો આઠનું પહેલાં લેવાનું તો આઠ જણ લાલ છે તો એ વચ્ચે વચ લીટી દોર દો તો અહીં લાલ લખી દો ચલો ઓકે એટલે આ કામ પૂરું થઈ ગયું આવું બાકીના વધ્યા તો આ બાકી વધ્યા કેટલા વધ્યા સોળ વધવા જુઓ તો જો ચાર આ લાલ સોરી આ લાલ આઠ વધવા જુઓ આઠ તો આઠ થવા જુઓ ચાર પોચ છ સાત અને આઠ બરાબર આ તો આનું અડધું કરો ચલો તો આઠના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ચાર થાય તો ચાર કયું આપેલું છે વાદળી તો અહીં વાદળી લખી દઈએ હવે આ ચાર ભાગ વધ્યા ચારમાં કયો બે પીળો લઈ જાય તો પાછું અડધું કરવાનું ચારના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો બે થાય તો એ આ બે થઈ ગયું તો અહીં પીળો કરી દઈએ ચલો હવે આ બંનેમાં ભાગ કરવાનો તો એક એક થઈ જશે તો આનોય અડધો કરી દઈએ ઓકે તો આ કેટલો થાય કાળો થાય અને બીજો કયો થાય સફેદ થાય બોલો એકદમ ઇઝી છે કે નહીં આ રીતે તમે દોરો તો તમને આવડી જાય બાકી તમે કોપી મારો તો કંઈ થાય નહીં ચાલો આગળ જોઈએ નીચે લંબાલેખ આ ઊભો એને લંબાલેખ કહેવાય અને આવો ગોળો એને પાઇચાટ કહેવાય ચાર શહેરોના તાપમાન દર્શાવ્યા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો એક જૂનના રોજ આ તાપમાન આપેલું છે ડિગ્રી અંશ સેલ્સિયસમાં બરાબર અને આ એક ડિસેમ્બરના રોજ આપેલું છે આપણે પ્રશ્નો જોઈએ ખ્યાલ આવે એક જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ હતું આવું ઠંડુ હોય એટલે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા હોય એ ઓછી હોય ને ઠંડુ કહેવાય સપોઝ કે અઠ્યાવીસ કરતો અડત્રીસ કરતો અઠ્યાવીસ ઠંડુ અઠ્યાવીસ કરતો બાવીસ ઠંડુ કહેવાય આવું એક જૂન કીધું છે એક જૂનના રોજ ઠંડુ કયું છે બાવીસ અંશ સેલ્સિયસ છે તો તમે જુઓ તો કયું છે શિમલા ઠંડુ એટલે ઓછું હોય માપીને ઠંડુ કહેવાય વધુ હોય ને ગરમ કહેવાય એટલે પહેલાંમાં એક જૂન કીધું છે એટલે શિમલા આવશે તો અહીં આપણે શિમલા લખી દઈએ પછી એક ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ હતું તો એક ડિસેમ્બર તો સૌથી વધુ તાપમાન હોય એ ગરમ કહેવાય તો કયું છે જેસલમેલ પચીસ છે તો અહીં લખી દઉં જેસલમેલ ચલો આગળ જઈએ એક જૂન અને એક ડિસેમ્બર એટલે બંને આલેખની વાત છે આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે તો અહીં જુઓ તેત્રીસમાંથી તમે ત્રેવીસ કાઢો એટલે કેટલા વધ દસ વધ અહીં બાવીસમાંથી દસ દસ કાઢો એટલે દસ વધ અહીં અઠ્યાવીસમાંથી ચોવીસ કાઢો તો ચાર વધ અને અડત્રીસમાંથી વિદ્યાર્થીઓ પચીસ કાઢો એટલે તેર વધ તો સૌથી વધુ ડિફરન્ટ કયો આવ્યો આ તેરનો આવ્યો તો જેસલમેર વિદ્યાર્થી મિત્રો અને બીજું કયું આવશે અહીં પણ જેસલમેર જ આવશે કારણ કે બંને એક જ છે તો જેસલમેર ખ્યાલ આવી ગયો તેર અંશ સેલ્સિયસનો તફાવત છે પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એક જૂન અને એક ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે તો ઓછો તફાવત કયો આવ્યો હતો તો તમે જો અઠ્યાવીસ અને ચોવીસનો આવ્યો તો બેંગલુરુ હતો ચારનો તફાવત હતો તો અહીં આપણે લખીશું બેંગલુરુ એક જૂન અને એક ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનનો તફાવત દસ અંશ સેલ્સિયસ છે તો હું દસ કયો છે તો જોઈ લઈએ આપણે તો અહીં તેત્રીસમાંથી તેવીસ કાઢો એટલે તેત્રીસમાંથી ત્રેવીસ કાઢો એટલે કયો થાય દસ થાય એટલે અહીં દિલ્હી આવશે અહીં જુઓ બાવીસમાંથી દસ કાઢો સોરી અહીં બાવીસમાંથી દસ કાઢો એટલે બાર થાય એટલે એકલો દિલ્હી જ આવશે તો અહીં આપણે શું જવાબ લખીશું દિલ્હી બરાબર એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમારો આ ભાગ પણ કેવો થયો છો પૂરો થયું છે વિડીયો લોબો ન થાય એટલે અહીં સુધી આપણે ઊભા પાછળ છે પછી તો પ્રશ્ન બદલાઈ જાય છે ને તો આવું આગળ નેક્સ્ટ જોઈશું બરાબર